मिस्टर चिराग, हेलो। हेलो चिराग भाई, प्रेजेंटेशन इज रेडी। ओके, चिराग गुड मॉर्निंग डीबीएन। आई एम चिराग टंडेल फ्रॉम ओम साई प्रिंटर्स। ओम साई प्रिंटर्स ऑल काइंड ऑफ प्रिंटिंग सॉल्यूशन। ओम साई प्रिंटर्स विषय आज थोड़ू વધારે ડિટેલ માં તમને જણાવું। નેક્સ્ટ અબાઉટ અસ 2002 થી 2020 એટલે અત્યાર સુધી જે ઓમ સાઈ પ્રિન્ટર્સે ગ્રોથ કર્યો એને એક ચાર્ટ માં બતાવવામાં આમાં અમે જોયું છે। નેક્સ્ટ અબાઉટ અવર બેસ્ટ પાર્ટ ઓમ સાઈ પ્રિન્ટર્સ, આપણે ઓલ કાઇન્ડ ઓફ પ્રિન્ટિંગ સોલ્યુશન ખાલી ઓમ સાઈ પ્રિન્ટર્સ માં જ કેમ કરાવીએ, એનું હું મહત્વ તે તમને ડિટેલ માં બતાવું। પ્રિન્ટિંગ સોલ્યુશન તો જ્યારે કસ્ટમર આવે ત્યારે એના માઇન્ડ થી એમને જે કલર જોઈએ, એમનું પ્રોડક્ટ કેવી બનાવવાની, એમનું બજેટ કેટલું છે એ જોઈને અમે પ્રિન્ટિંગ સોલ્યુશન એને કરાવીને એને આગળ વધારીએ। પછી બેસ્ટ ડીલ એટલે જ્યારે જ્યારે કસ્ટમરની બેસ્ટ ડીલ એટલે એમને કેટલા સમય મર્યાદામાં કામ કરવાનું છે, શું બજેટ છે અને કેવી ક્વોલિટીનું બનાવવાનું છે, એના પછી અમે એને ડિઝાઇન વર્કમાં મૂકીએ, એનું પ્રોડક્ટને ડિઝાઇન વર્કમાં મૂકીએ, ત્યારે એ પાર્ટી જ્યાં સુધી સેટિસ્ફાઈડ ન થાય ત્યાં સુધી એને ડિઝાઇનિંગ ઓકે કરવામાં આવે છે। એ ડિઝાઇન ઓકે કરે એટલે એને ક્વોલિટી બેસ્ડ મટીરિયલ બતાવવામાં આવે અને પછી એને લાસ્ટમાં ટાઈમ લિમિટ પૂછવામાં આવે। રાજુલ સરને આ એક્ઝેક્ટ યાદ હોય કે અમારી લાઈનમાં ટાઈમ લિમિટ એટલે અર્જન્ટ, મને અર્જન્ટ છે, આ એક બહુ ઇઝી શબ્દ છે, તો એ તરત જ કહે કે મને આ બહુ અર્જન્ટ છે, કાલે જોઈએ, પરમ દિવસે જોઈએ, બે દિવસમાં મારું ઓપનિંગ છે એટલે બોર્ડ લગાવવાનું છે, વિઝિટિંગ કાર્ડ જોઈએ। અમે આ આ શબ્દ પર બહુ ભારપૂર્વક કામ કરીને એને જેટલું સહેલાઈથી થાય તેટલું સહેલાઈથી અમે કરવાની ટ્રાય કરીએ છીએ। અવર બેસ્ટ સર્વિસ એમાં અમે પાર્ટીને હંમેશા એમ કહેવામાં આવે કે ઘણા પ્રિન્ટિંગમાં એમ જ કહે કે ભાઈ આ ડિલિવરી રેડી છે આવીને લઈ જા, અમારે તો એ શબ્દ કદાય નહીં વપરાય, તમારી ડિલિવરી રેડી છે સર, તમને ઓફિસે પહોંચતું કરી દો, માણસ એમ જ પૂછે છે, એટલે જેથી કરીને પાર્ટી પોતાનું કામ કરે, ડિલિવરી એની રીતે એની ઓફિસે અથવા એના ઘરે પહોંચી જાય। નેક્સ્ટ અવર બિગ પ્રોજેક્ટ અભ્યુદય। અભ્યુદય એક 2009 જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એક અભ્યુદય પ્રોજેક્ટ કર્યો હતો, એમાં દિલીપભાઈ ભક્તા જ્યારે ભક્તાશ્રમ સ્કૂલના પ્રેસિડેન્ટ હતા અને મડી સુગર ફેક્ટરીના ચેરમેન પ્લસ સુરત ડિસ્ટ્રિક્ટના ચેરમેન તે પ્લસ ઘણી બધી સંસ્થાઓમાં અહીંયા હતા, ત્યારે મેં એને બ્રીફ કર્યું હતું, ભક્તાશ્રમ સ્કૂલનું જ્યારે મેગેઝિન બન્યું ત્યારે એને બ્રીફ કર્યું હતું, તો એમણે મને એક વાક્ય કીધું કે તમે શું શું પ્રિન્ટ કરી શકો, આપણે પેલી આપણી એના એ કહી દઈએ કે સાહેબ તમારે જે પ્રિન્ટિંગ કરવું હોય તે ઓલ કાઇન્ડ ઓફ પ્રિન્ટિંગ સોલ્યુશન સ્લોગન જ છે, તો એ વાક્ય થોડું ભારી પડવાનું હતું, એ પાછળથી ખબર પડી, તો કેવું કે પછી થોડા દિવસ પછી ફોન આવ્યો સાંજે કે કાલે સવારે મોર્નિંગમાં ગાડી આવવાની છે, એમાં આટલા આટલા વ્યક્તિ છે, તમે બી અંદર બેસી આવજો, મારે તમારી જરૂર છે। મેં એમના ઘર પર ગયો ને ત્યારે મેં બ્રેક બોલવામાં બ્રેક મારવાની ટ્રાય કરી, પણ બ્રેક મરાય નહીં કારણ કે તીર તો નીકળી ગયેલું હતું કમાનમાંથી, એટલે પછી એમણે કીધું કે અમારે એક 100 વર્ષનું મેગેઝિન અમારું બનાવવાનું છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકનું, તો તમે અમે બોલાવીએ તે દિવસે કોટેશનમાં આવી જજો, તો કોટેશનમાં અમે ગયા ત્યારે કોટેશન જે દિવસે મીટિંગ હતી ને તેના એક કલાક પહેલાં પહોંચી ગયા, પણ ઘણા બધા નવસારી સુરત બારડોલી બરોડાથી બી એક ભાઈ આવેલા હતા, તો એમણે એમ કહેવામાં આવ્યું કે આ મેગેઝિન સ્ટાર્ટિંગમાં જ્યારે કોન્ફરન્સ ચાલુ થઈ ત્યારે એમ કહેવામાં આવ્યું કે 45 ડેઝમાં આ કોન્ફરન્સ રેડી કરવાનું, મેગેઝિન રેડી કરવાનું છે વિથ હાર્ડ બાઇડિંગ ગિફ્ટ પેક અને ઇનોગ્રેશનની બુક અલગ, તો એટલું કીધું એટલે ઘણા ખરા મેમ્બર નીકળી ગયા એમાંથી, ત્યાર પછી 4 મેમ્બર બાકી રહ્યા, તો પછી એમ કહેવામાં આવ્યું કે આ ડિઝાઇનિંગ વર્ક તમારે અમારી બેંકમાં રહીને કરવાનું, જેમાં અમારો એક ડૉક્ટર રહેશે ને એક મેનેજર સાથે રહેશે, એટલે આટલું કીધું એટલે ઓર બધા એટલે પીછેહઠ કરી દીધી। પછી શાંતિથી મને પૂછ્યું કે ચિરાગભાઈ તમારાથી થશે, મગો હા સર થશે, તો તમારી પાસે ટીમ છે, મગો હા છે, આપણી પાસે એક જ તે ટાઈમે ઓપરેટર હતો, ત્યાર પછી એક સુરતથી ઓપરેટર હાયર કરીને અમે એ લોકોની ઇન પ્રિમાઇસીસમાં 28 દિવસમાં એમને આખું પ્રૂફ કરેક્શન ઓકે કરીને 45 ડેઝમાં એમને ઓકે કરી આપ્યું, એમણે મને સર્ટિફિકેટ બી આપ્યું અને તે ટાઈમે 14,50,000 ચેક મળેલો, જે બહુ પ્રાઉડેસ્ટ મુમેન્ટ હતી તે ટાઈમે, આ કદાપી નહીં ભૂલાય મારથી। નેક્સ્ટ જેસીઆઈના મેગા ટ્રેડ ફેર, જેસીઆઈ આપણી જેમ છે એક બીજી કંપની છે જેસીઆઈ, એમાં જેટલા બી ટ્રેડ ફેર થાય તેમાં ચીખલી બારડોલી વ્યારા દમણ વલસાડ સુરત
એના જેટલા બી બ્રાન્ડિંગ તે પ્લસ એ લોકોનો કેટલોગ ઇન્વિટેશન કાર્ડ તે ટોટલ આપણે ત્યાંથી સપ્લાય થાય છે. નેક્સ્ટ ધ ટીબીએન ગ્રાન્ડ વિઝિટર ડે. આ એક એવો દિવસ છે જે ટીબીએન ના દરેક મેમ્બરને બહુ યાદ રહી ગયો હોય, કારણ કે આ બહુ બહુ પરફેક્ટ દિવસ હતો અને બહુ આપણા માટે યાદગાર હતો. આ દિવસે આપણે ઘણા ઉજાગરા બી કરાવેલા, મારી પાસે સ્પીચ માટે બી એ લોકોએ ઉજાગરા કરાવેલા. અને તે ટાઈમે લાસ્ટ મુમેન્ટે સાગર સારે મને યાદ છે કે 2:30 વાગે સાગર સર બોલ્યા કે ચિરાગભાઈ બેકડ્રોપ ને બધું બનાવવું તો પડે જ, આપણે ગમે તે સંજોગ થાય ઇમરજન્સી વેલ્ડરને બોલાવ્યો અને બેકડ્રોપ બનાવ્યા. અને ત્યાર પછી ટોટલ ફ્લેક્સ બેનર ને જેટલું બી બ્રાન્ડિંગ કરવાનું એ રાતના 9-10 વાગે અમે ઓકે કર્યું. અને એમાં દરેક ટીબીએન મેમ્બરે બહુ સપોર્ટ કર્યો. આ વિઝિટર ડે કોઈ દિવસ નહીં બોલાય. નેક્સ્ટ બેસ્ટ પ્રિન્ટિંગ ઇન 2020 માં એવા કયા પ્રોજેક્ટ છે જે ખરેખર વખાણવા લાયક હતા? તો 2020 માં અમે એક હાઈટેક કેમ્પલાસ કરીને એક કંપની છે તેનો પ્રોજેક્ટ કર્યો હતો. એમાં છે ને પ્રિન્ટિંગ મટીરિયલ પ્લસ ડિઝાઇનિંગ તો સારું હતું પણ એક ગ્રીપ ઓફ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ગ્રીપ ઓફ ટેકનોલોજી એક એવી છે કે જેમાં વધારે પડતી પોતાની પ્રોડક્ટને એક્સપ્લાન એટલે વધારે સુપિરિયર કેવી રીતના બતાવાય, વધારે પડતા એવું નથી. આ નેશનલમાં ઇન્ટરનેશનલમાં બી આ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવામાં આવે છે જેથી પોતાનું બ્રાન્ડ એકદમ બેસ્ટ બને. વધારે પડતા રિલાયન્સ, ટાટા, બિરલા આ લોકો આ પોતાના મેગેઝિનમાં ગ્રીપ ઓફ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરે છે, કારણ કે આ એક બહુ ખરેખર નવી ટેકનોલોજી અને બહુ ફાસ્ટ ટેકનોલોજી છે. બાજુમાં છે વાઇબ્રન્ટ. વાઇબ્રન્ટ સ્કૂલ એક આપણા જ ટીબીએન મેમ્બરની ઓનરશીપની સ્કૂલ છે જેનું કેટલોગ એક શોર્ટ ટાઈમમાં અને ખૂબ એટ્રેક્ટિવ અને દરેક પાનામાં નવી ડિઝાઇન. એમાં મુકેશ સરે કીધેલું કે દરેક પાનામાં મને નવી ડિઝાઇન જોઈએ. જો બહુ વ્યવસ્થિત છે, તમે મારી ઓફિસે આવો તો આ સેમ્પલ વ્યવસ્થિત તમને બતાવવા. નેક્સ્ટ અવર પ્રોડક્ટ બિઝનેસ કાર્ડ. આપણે જ્યારે બી મિત્રો આપણે જ્યારે બી કોઈ બી પ્રિન્ટિંગ પ્રેસમાં ગયા ને ત્યારે વિઝિટિંગ કાર્ડમાં એમ જ કહેવામાં આવે કે ભાઈ મારે વિઝિટિંગ કાર્ડ બનાવવાનો છે પણ સસ્તો બજેટમાં, બહુ ટાઈમ નથી આમ. પણ હંમેશા આપણે એટલું નહીં વિચારીએ કે આ જે વિઝિટિંગ કાર્ડ છે ને એ વિઝિટિંગ કાર્ડ આપણો ગણપતિ છે. કેમ? કારણ કે આ પહેલું આપણું ફર્સ્ટ સ્ટેપ છે અને આ સ્ટેપ છે ને જો આપણે વ્યવસ્થિત ભરીએ ને તો આપણને 11 સ્ટેપ ચડવામાં કોઈ દિવસ તકલીફ નહીં આવે. હંમેશા રાજુ સરે મને યાદ છે કે જ્યારે એમણે વિઝિટિંગ કાર્ડ બનાવવા આપેલા ને ત્યારે મને કીધેલું, ચિરાગભાઈ મારો વિઝિટિંગ કાર્ડ વેલ્વેટમાં પ્રિન્ટ કરવાનો છે. એમણે 2 વાર પછી પાછું એક વાર ટકોર કરી, ચિરાગભાઈ વેલ્વેટમાં હે ધ્યાન રાખજો. કેમ? કારણ કે વેલ્વેટ એક એવી વસ્તુ છે ને તમે હાથમાં ફિલિંગ પકડો ને તો વેલ્વેટ કેવું ઇફેક્ટ આવે ને સેમ ઇફેક્ટ આવે. જેથી કરીને હંમેશા એક વસ્તુ કે આપણે કોઈ બી દિવસ વિઝિટિંગ કાર્ડ સસ્તો સાદો એવું નહીં બોલવાનું. ભલે તું બજેટમાં બનાવજે પણ મારી ડિઝાઇનિંગ એકદમ અમેઝિંગ બતાવજે, જેથી કરીને મારું જે પ્રેઝન્ટેશન સામેનાને આપું ને એ મારું વિઝિટિંગ કાર્ડ પરફેક્ટ એ બોલી શકે કે હા આ માણસમાં કઈ દમો હે અથવા આની ક્રિએટિવિટી હશે. એની બાજુમાં છે ફોઇલ એમ્બોઝિંગ, મયુર માર્બલ એન્ડ સિરામિકનો વિઝિટિંગ કાર્ડ હેન્ડમેડ મટીરિયલમાં છે. હેન્ડમેડ મટીરિયલમાં ફોઇલ થાય પણ જ્યારે એમ્બોઝિંગ કરીએ ને ત્યારે કેવું 2 મશીન સેન્ડવિચ થાય, સેન્ડવિચ થાય ને એટલે એ ધાર ફાટી જાય. આને બહુ શાંતિથી ને બહુ ક્રિએટિવિટીથી કરવામાં આવે કરવું જોઈએ. જો એમાં થોડીક બી 19-20 થયું તો હંમેશા એના અક્ષર ફાટેલા દેખાય. મહાવીર માર્બલ એન્ડ સિરામિક નિલેશભાઈનો કાર્ડ છે, એક વાર જોજો, ઘણો સરસ છે. ડાઈ કટ કાર્ડ, ફિઝિંગ આઈ કાર્ડ, RFID કાર્ડ, એ દરેક આઈ કાર્ડ બી અમે બનાવીએ. નેક્સ્ટ વેડિંગ કાર્ડ 2020માં આ પ્રોજેક્ટ બહુ નહીં ચાલ્યો પણ મારે તો હજુ બી વેડિંગ કાર્ડના ઘણા નવા સેમ્પલ છે. એવું નહીં કે જૂના 2019ના, નવા સેમ્પલ ન્યૂ કલેક્શનના. અને તે બી ડાઈ કટ, એક્રેલિક રેઝર કટિંગ. અને બીજું અત્યારે કસ્ટમર આવે ને તો હંમેશા એમ જ કહે કે યાર મારે વેડિંગ કાર્ડ તો બનાવવાના છે પણ કેટલા, 15-20-25, કોઈ દિવસ અમે નાની પાડીએ. એને પ્રેઝન્ટેશન અને એને લુક એટલું સારું બતાવીએ, રેટ બી એટલો કન્વિન્સ કરીએ કે હંમેશા પાર્ટી 25 બનાવવાની હોય તો 50 બનાવશે. પણ કેવું કે એમને સારું લાગવું જોઈએ. ધારો કે આપણે તો તમે કોઈ વેડિંગ કાર્ડ માટે આવો ને તો નીને તમને ઓછામાં ઓછા 400 જેટલા સેમ્પલ મળે, એટલે માઇન્ડ એનું પૂરેપૂરું સેટ થઈ જાય કે મારે કેવા બનાવવાના છે, બજેટમાં છે કે નહીં. નેક્સ્ટ કેટલોગ. આ એક માધવ ક્લોથ સ્ટોરનો કેટલોગ છે. અને સારું એમ એ રીતે કહી શકાય કે આમાં છે ને કે જે અંદરની સાઈડ ઇન્સર્ટ છે ને તેમાં અંદર લેધરના સેમ્પલ મૂકેલા છે. લેધરના સેમ્પલ મૂકીને બાઇન્ડિંગ કરવું એ થોડુંક રિસ્કી રહે, એટલે કેવું કે એનું ફિનિશિંગ નહીં આવે. જેને પ્રિન્ટિંગનું નોલેજ, બાઇન્ડિંગનું નોલેજ હોય તે 100% કહી શકે, એમાં બહુ વધારે પરફેક્ટ નહીં લાગે. પણ આ ખુશાલભાઈનું કેટલોગ એકદમ પરફેક્ટ બનાવેલું, જે કદાચ એકવાર જોજો કે અંડર કર્ટનના સેમ્પલથી માંડીને બધું મૂકેલું અને એ એક જ વાર જોઈને એમ કહી કે નહીં ખરેખર વાવ છે. નેક્સ્ટ
सर्टिफिकेट रजिस्टर एंड डायरी આપણે ત્યાં મારે ત્યાં ઘણા બધા સર્ટિફિકેટના લગભગ ઘણી વેરાયટી છે એટલે કસ્ટમર જ્યારે બી આપણને આવીને કહે ને કે મારે સર્ટિફિકેટ બનાવવા છે તો એને એકની સાથે જ્યારે વધારે સેમ્પલ જોવા મળે ને ત્યારે એ સિલેક્શન કરી શકે અને પોતાની ડિઝાઇનિંગ કહી શકે નહીં મને આ ટાઈપની તો કોઈ ડિઝાઇનનું મને સર્ટિફિકેટ બનાવી આપો જે બહુ વ્યવસ્થિત લાગે એટલે એ જોઈને પેલો એમ થોડો અંદરથી જાગૃત થવો જોઈએ કે નહીં મારે આની આ ટાઈપનું બનાવવું છે જેથી કરીને એનો કોન્ફિડન્સ લેવલ વધારે રહે બાજુમાં ડાયરીના સેમ્પલ છે હાર્ડબોર્ન ડાયરી પ્લસ સ્કૂલોની ડાયરી રજિસ્ટર આ એક રજિસ્ટર એવી વસ્તુ છે કે સ્કૂલ રજિસ્ટર છે ને નવસારીમાં આપણે બનાવીએ અને અહીંયા અહીંયાની સિવાય વલસાડવાળા બનાવે એટલે કેવું છે કે બહુ રજિસ્ટર આપણે મારી પાસે સ્કૂલો વધારે છે 170 જેટલી સ્કૂલોમાં આપણી સપ્લાય જાય એટલે બધા ટોટલ રજિસ્ટર સ્કૂલમાં જે લાગે ને તે ટોટલ મેં પ્રિન્ટિંગ કરું નેક્સ્ટ મેનુ કાર્ડ પહેલું મેનુ છે ધ વ્હાઈટ કલરનું ધ કાસા આ મેનુમાં છે ને ટાઇટલ પર વેલ્વેટ છે વેલ્વેટ અંદરની સાઈડ આપણે જે કરિશ્મા આલ્બમ ને બધું બનાવીએ ને તે રીતનું અંદર મટીરિયલ છે પ્લસ એનું બેક સાઈડ લાસ્ટમાં એક્રેલિક શીટ છે પ્લસ સ્ટેમ્પિંગ ફોઇલ છે અને એનું જે અગાડીનું જેકેટ છે ને એમાં વેલ્વેટ પ્લસ એન્ગરિંગ એટલે કુલ મિલાઈને એમ કહેવામાં આવે ને કે કાજુ બદામ પિસ્તા બધું લાખીને એક આઈસ્ક્રીમ બનાવવાની ટ્રાય કરી પણ એ આઈસ્ક્રીમ કેવી લાગે ને એ એકવાર તમે ત્યાં જોજો કે મેનુ કેવું છે નહીં તો મારી ઓફિસ આવજો હું તમને દરેક સેમ્પલ બનાવવા નીચે કલર કોન્ટ્રાક્ટર અક્ષય યાદવનું કેટલોગ છે અક્ષયભાઈ એક દિવસ આવેલા અને અક્ષયભાઈ એમ કીધું કે મારે કેટલોગ તો ચિરાગભાઈ બનાવવાનો છે પણ મારી પાસે કંઈ છે નથી તમે બિલીવ નહીં કરો એમને એક વીક દરેક થોડો એક બે કલાક આપીને એમને લગભગ 20 પાનાનું કેટલોગ એકદમ સ્ટાન્ડર્ડ તમે જોજો કે એ બી સેટિસ્ફાઈડ છે ને કોઈ બી માણસ એ જોઈને સેટિસ્ફાઈડ થઈ જાય તેવું બનાવેલું છે નેક્સ્ટ ગવર્મેન્ટ આનું કેવું તો બહુ માર્કેટિંગ નહીં થાય ગવર્મેન્ટ નોટરી નોટરી સ્ટીકર આ છે ને એક એવી વસ્તુ છે કે આપણે જ્યારે દસ્તાવેજ કરીએ ને ત્યારે આપણા દસ્તાવેજ પર એક સ્ટીકર લાલ કલરનો સ્ટીકર આવે જે અમે બનાવીએ અને અમે ગવર્મેન્ટ એપ્રુવલ બી છે એના માટેના આ વસ્તુ કેવું કે જેટલું તમે પરફેક્ટ બનાવો ને એટલું તમને સારું પડે કોઈ બી લોકલ પ્રિન્ટર બનાવે ને તો એની પાસે જો સર્ટિફિકેટ નહીં હોય તો તમને અગાડી જતાં ડિસ્ટર્બ કરે એની નીચે છે બેલેટ પેપર આપણે જ્યારે ઇલેક્શનમાં ગઈએ ને ત્યારે ઈવીએમ મશીનમાં જે બટન તમે સાઈડ પર જે બેલેટ પેપર છે ને એ બી અમે પ્રિન્ટ કરીએ અને એના સિવાય ઇલેક્શનની દરેક સપ્લાય અમે આપીએ નવસારીના જેટલા બી ઇલેક્શન થાય તેમાં દરેકમાં અમારી સપ્લાય હોય એની બાજુમાં છે ન્યૂ ઇન્ડિયાની નવસારી મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને અરોરા સાહેબ એક પ્રોજેક્ટ ઉઠાવેલો ન્યૂ ઇન્ડિયાની નવસારી એટલે નવસારી જિલ્લાની અભણભાઈઓ જેટલી બી નોલેજેબલ નહીં હોય તે ગરીબ ભાઈઓને ભણાવવાનું એમને બાટલો ડોનેટ કરવો અને એમને પૈસા આપવાના એટલે 5000 રૂપિયા આપીને એનું ખાતું ખોલાવી આપવાનું એ રીતે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો આ પ્રોજેક્ટ અમે ખૂબ સરસ રીતે આગળ વધારેલો અવર ક્લાયન્ટ બેઝ નેક્સ્ટ જીએમ નીટવેર એક્સ્ટ્રીમ ફેશન વિપુલભાઈ માધવ ક્લોથ સ્ટોર કલ્યાણ જ્વેલર્સ સુરત નાનાલાલ ચોકસી સૂર્યકાંત જ્વેલર્સ મહાકાળી જ્વેલર્સ શ્રદ્ધા હોસ્પિટલ જસ્ટ સ્માઇલ ડોક્ટર નાયક ડિસાઈ ડેન્ટલ અર્પણ ડેન્ટલ ઓટોમોબાઈલ્સમાં પીએસજી મોટર બારડોલી વ્યારા નવસારી રાઠોડ મોટર્સ માર્બલ કેટેગરી મહાવીર માર્બલ એન્ડ સિરામિક આનો એમ કહેવાય ને કે આ ભાઈનો શું કે ફેમિલી પ્રિન્ટર છે દરેક દિવસનો એક જોબ આવે એટલે આ ખરેખર બહુ અગત્યની પાર્ટી છે જૈનમ માર્બલ હાઈટેક હાઈટેક કેમ્પ્લાસ્ટ હોટેલ કેટેગરીમાં હરિકૃષ્ણા હોટલ ફન સિટી હોટેલ કાસા સ્કૂલ ડિવિઝનમાં ડિવાઇન સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ સંસ્થા સમૃદ્ધિ સ્કૂલ ભાઈ નવાઝભાઈ ટાટા સ્કૂલ એબી સ્કૂલ પ્રતાપપુર કાલિયાવાડી ચીખલી મીટ માય ટીમ આ નાની સરખી ટીમ છે જેની સાથે અમે વર્ક કરીએ લાસ્ટમાં તમને એમ કહું કે એક વસ્તુ એવી છે કે ગોલ હંમેશા મોટો હોવો જોઈએ તમે ગોલ જો રાઈટ મોટો અને રાઈટ એચિવ કરો ને તો એક નાનું હરકું એમ એક્ઝામ્પલ આપું તમને કે સામાન્ય ચાવાળો જે હોય ને તે બી આજે પ્રાઇમ મિનિસ્ટર બનાવીને આપણે ઇન્ડિયા ચલાવી શકે એટલે ગોલ હંમેશા બહુ પરફેક્ટ અને મોટો જ હોવો જોઈએ જેના માટે આપણે તત્પર રહેવું જોઈએ કે ગોલ હું એચિવ કરા એક નાનો સરખો વિડીયો છે હું તમને બતાવું અભી વિડીયો અભી હા એક જ મિનિટ પ્લે કર હા વિડિયો વિઝિબલ છે યસ યસ